નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે 19 એપ્રિલ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયો મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 19 એપ્રિલ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ કયા રાજ્યની સરકારે SS કોરોના મોબાઈલ એપ લોન્ચ કરી? તો તે છે દિલ્હી રાજ્ય સરકાર, દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7, રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન બે, હાલમાં જ કયા રાજ્યની સરકારે ઈ લર્નિંગ હેતુ પરિયોજના સ્માઇલ શરૂ કરી? તો રાજસ્થાન રાજ્ય સરકારે આ પરિયોજના શરૂ કરી છે. રાજસ્થાન, રાજધાની જયપુર, મુખ્યમંત્રી અશોક ગહલોત, રાજ્યપાલ કલરાજ મિશ્ર, વિધાનસભાની બેઠકો 200, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 10, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન ત્રણ, હાલમાં જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અન્ન વિતરણનો રેકોર્ડ કયા રાજ્યએ બનાવ્યો? તો તે રાજ્ય છે ઉત્તરપ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31, અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન ચાર, હાલમાં જ કયા રાજ્યના આદિવાસી નેતા સહારે ઓરમનું અવસાન થયું? તો તેઓ ઓડિશા રાજ્યના આદિવાસી નેતા હતા જેમનું અવસાન થયું છે. ઓડિશા, રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10, અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન પાંચ, હાલમાં જ કઈ બેંકે સુરક્ષા ગ્રીડ અભિયાન શરૂ કર્યું? તો તે બેંક છે HDFC, HDFC હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન, સ્થાપના 1994માં, મુખ્યમથક મુંબઈમાં છે, MD છે આદિત્ય પુરી. પ્રશ્ન છ, હાલમાં જ વર્લ્ડ બેંક IMFની વિકાસ સમિતિની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો આ વિકાસ સમિતિની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે નિર્મલા સીતારમણે. કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન સાત, હાલમાં જ COVID-19 માટે રેપિડ ટેસ્ટિંગ કરનાર પ્રથમ રાજ્ય ક્યુ બન્યું? તો તે રાજ્ય છે રાજસ્થાન, રાજસ્થાન, રાજધાની જયપુર, મુખ્યમંત્રી અશોક ગહલોત, રાજ્યપાલ કલરાજ મિશ્ર, વિધાનસભાની બેઠકો 200, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 10, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન આઠ, હાલમાં જ DRDOએ COVID-19 ડિસઇન્ફેક્શન પ્રક્રિયાને સક્ષમ બનાવવા માટે કેટલા નવા ઉત્પાદનો લોન્ચ કર્યા? તો DRDOએ 2 નવા ઉત્પાદનો લોન્ચ કર્યા છે. DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્થાપના 1958માં, અને અધ્યક્ષ છે ડૉક્ટર G. સતીશ રેડ્ડી.
પ્રશ્ન 9. હાલમાં કયા દેશમાં ભારતીય ઉચ્ચ આયોગે વર્ચ્યુઅલ ગોલમેજ COVID-19 બેઠક આયોજિત કરી? તો તે બેઠક આયોજિત કરવામાં આવી છે બ્રિટનમાં. બ્રિટન, પાટનગર લંડન. પ્રધાનમંત્રી બોરિસ જોન્સન. ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ. ભારત, પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 10. હાલમાં જ TVS મોટર કંપનીએ કઈ સ્પોર્ટ્સ મોટરબાઇક બ્રાન્ડનું અધિગ્રહણ કર્યું? તો તે છે નોર્ટન, કે જેનું TVS મોટર કંપનીએ અધિગ્રહણ કર્યું છે. આ અધિગ્રહણ TVS મોટર કંપનીની વિદેશમાં આવેલ સહયોગી કંપની TVS મોટર સિંગાપુર લિમિટેડે કર્યું છે. પ્રશ્ન 11. હાલમાં જ CSIR ના એક ઘટક NALA બેંગલુરુમાં કઈ કંપની સાથે મળીને પર્સનલ પ્રોટેક્ટિવ પારોલ સૂટ તૈયાર કર્યું છે? તો તે બીજી કંપની છે MF ક્લોધિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ. CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, સ્થાપના 1942માં. મુખ્ય અધ્યક્ષ છે શેખર સી માંડે. NAL નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ. પ્રશ્ન 12. હાલમાં જ COVID-19 બીમારી થવા પર ભારતીય પોસ્ટ વિભાગે પોસ્ટમેનને કેટલા લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય કર્યો છે? તો વળતર આપવાનું છે 10 લાખ. પોસ્ટ વિભાગની સ્થાપના 1854માં. મુખ્ય મથક નવી દિલ્હી. પ્રશ્ન 13. વિશ્વ ધરોહર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ દિવસ ઉજવવામાં આવે છે 18 એપ્રિલના રોજ. આ વખતનો વિષય શેર્ડ કલ્ચર, શેર્ડ હેરિટેજ, શેર્ડ રિસ્પોન્સિબિલિટી. યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન 14. હાલમાં જ WWF ઇન્ડિયાએ પોતાના પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યું? તો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે વિશ્વનાથન આનંદી. પ્રશ્ન 15. હાલમાં જ કયા ક્રિકેટરને ક્રિક કિંગડમના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા? તો તે ક્રિકેટર છે રોહિત શર્મા. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જોરથી કરશો. આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.